હું કલ્પના પરમાર સ્વ એમજે કુંડલિયા બીએડ કોલેજમાં હાલમાં સેવા આપી રહી છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે CC6 લર્નિંગ એન્ડ ટીચિંગ જેમાં યુનિટ 1 અને યુનિટ 2માં આપણે અધ્યયનની પ્રસ્તાવના, અધ્યયનની સંકલ્પના, અધ્યયનની વ્યાખ્યાઓ, અધ્યાપનના સૂત્રો, સૂત્રોનું મહત્વ, જ્ઞાત પરથી અજ્ઞાત સૂત્રોના ઉદાહરણ અને તેના ફાયદા વિશે અભ્યાસ કરીશું. તો સૌ પ્રથમ આપણે અધ્યયનની પ્રસ્તાવના જોશું. વિશ્વવિખ્યાત વિજ્ઞાની ડૉક્ટર જેકોબ માનવને મહાન આશ્ચર્યજનક પ્રાણી તરીકે ઓળખાવે છે. તેના કારણમાં તેઓ જણાવે છે કે તે કલ્પના, વિજ્ઞાન અને કળાના જગતમાં વિહરી શકે છે. ભારતીય ઋષિઓએ પણ કહ્યું છે, મનુષ્ય કરતાં વધીને કોઈ શ્રેષ્ઠ નથી. તેનું કારણ આપતા તેઓ કહે છે, તે લક્ષ્ય ધરાવે છે, તેની પ્રાપ્તિ અર્થે ઉત્તમ પરિવર્તનો કરતો રહે છે. તે પોતાની જરૂરિયાતો સંતોષવા નવું નવું શીખે છે, તે મુજબ પરિવર્તન કરી શકે છે. અધ્યયન એ માનવનો મૂળભૂત સ્વભાવ છે. એટલું જ નહીં, પશુ પંખીઓ ખપ પૂરતું શીખે છે, મનુષ્ય સહેતુ બુદ્ધિપૂર્વક અધ્યયન કરે છે. વળી તે જન્મથી મૃત્યુ સુધી શીખે છે. આમ વ્યક્તિ જે કાંઈ શીખે છે તેને આપણે અધ્યયન કહીએ છીએ. ત્યારબાદ આપણે એની સંકલ્પના વિશે જોશું. આપણા જીવનમાં અધ્યયન ઘણું જ મહત્વનું સ્થાન ધરાવે છે. આપણી દરેક ક્રિયા આપણે શું અને કઈ રીતે શીખ્યા છીએ તેની અસર સાથે શરૂ થાય છે. અધ્યેતા જન્મે છે ત્યારથી શીખવાની ક્રિયાની શરૂઆત થાય છે. વિશ્વવિખ્યાત વિજ્ઞાની ડોક્ટર જેકોબ માનવને આ વિશ્વનું સૌથી મહાન આશ્ચર્યજનક પ્રાણી તરીકે ઓળખાવે છે. તેના માટે 3 બાબતો ઠેરવે છે કે કોઈ પણ પ્રાણી કરતાં તેનું હસ્તકૌશલ્ય વધુ ચડિયાતું હોય છે. તેનો વાણી વિનિયોગ, એમના વડે તે ભાષા, સામાન્ય તત્વો ખોળી કાઢવાની તેની અભૂતપૂર્વ શક્તિ તથા ગણિત વિજ્ઞાન જેવા ક્ષેત્રો વિકસાવી શક્યો. તેના મગજના અગ્રખંડો અસાધારણ રીતે વિકસ્યા. તેને પરિણામે તે ભવિષ્યનો માલિક બની શકે છે, માનસિક પ્રતિમાનો સર્જી શકે છે. આ 3 બાબતોને પરિણામે તે શીખી શકે છે. શીખવાને અધ્યયન કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એની વ્યાખ્યાઓ વિશે ચર્ચા કરીશું. વર્તનમાં પ્રગતિશીલ અનુકૂલન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા એટલે અધ્યયન, જે સ્કિનરે આપેલ છે. અનુભવ દ્વારા વર્તનમાં પરિવર્તન લાવનારી પ્રક્રિયા એ અધ્યયન છે, જે ગેટ્સ એન્ડ અધર્સે આપેલી છે. વ્યક્તિના કાર્યમાં એક સ્થાયી પરિવર્તન એટલે શીખવું. ઉપરની વ્યાખ્યા ઉપરથી અધ્યયનની સંકલ્પના સમજવા નીચેના મુદ્દા તારવી શકાય કે અધ્યયન એ આજીવન પ્રક્રિયા છે, તે પાયાની પ્રક્રિયા છે, તેના વગર જીવન શક્ય નથી. અધ્યયન દ્વારા હંમેશા હકારાત્મક પરિવર્તન આવતું નથી. અધ્યયન સંપૂર્ણ રીતે યા આંશિક રીતે તાલીમને કારણે થાય છે. આ અનુભવો જાગૃત કે અજાગૃત પણે થાય છે. અધ્યયન એ સહેતુક લક્ષ્યગામી પ્રવૃત્તિ છે. પરિવર્તન માટેના 3 કારણો સ્પષ્ટ રીતે તરી આવે છે. 1 અનુભવ, 2 પ્રશિક્ષણ અને 3 મહાવરો. પરિવર્તન, વર્તન, વિકાસ પણ 3 રીતે થાય છે. ઉપલબ્ધિ અથવા તો ઉપાર્જન, સંક્રમણ અને ધારણ. ત્યારબાદ આપણે અધ્યાપનના સૂત્રો વિશે જાણીશું. અધ્યાપનના સૂત્રો વર્ષોના શિક્ષણ કાર્યના અનુભવોની નિપજ છે. આ સૂત્રો શિક્ષણના સત્યો કે તથ્યો બની ગયા છે. અધ્યાપનના સૂત્રો અધ્યયન કાર્યના અનુભવનો પરિપાક છે. અનુભવ, ચિંતન અને નિરીક્ષણની નિપજ છે. હર્બર્ટ સ્પેન્સર નામના કેળવણીકારે એમના એજ્યુકેશન નામના પુસ્તકમાં સૂત્રોની ચર્ચા કરી છે. ઓછામાં ઓછા શબ્દોમાં વધારેમાં વધારે વિચાર સમૃદ્ધિ પ્રગટ કરવાની ભાષાકીય રીત એટલે સૂત્ર. નિયમો એ નિયમો નથી, કાયદા નથી, કારણ કે સૂત્રોનો પાયો અનુભવ, વિચાર અને નિરીક્ષણ છે, પ્રયોગ નહીં. સફળ અધ્યાપન માર્ગદર્શક સ્તંભો છે જે પૂરતા સન્માનને યોગ્ય છે. સૌ પ્રથમ હર્બર્ટ સ્પેન્સર નામના કેળવણીકારે એમના એજ્યુકેશન નામના પુસ્તકમાં અધ્યાપનના સૂત્રો રજૂ કર્યા. ત્યાર પછી ડોક્ટર વેલ્ટન અને ડોક્ટર ક્વિક તેમજ અન્ય કેળવણીકારે આ સૂત્રોના ઉપયોગને સમર્થન આપ્યું અને તેને વ્યાપક બનાવ્યા. સૂત્રોનું મહત્વ. પાઠ આયોજન કરવામાં માર્ગ સૂચક બને છે. વિષય વસ્તુની પસંદગી કરવામાં મદદરૂપ બને છે. અનુભવ સિદ્ધિ અને બુદ્ધિગમ્ય મનોવૈજ્ઞાનિક તાર્કિક અભિગમ તરફ લઈ જાય છે. ઉદાહરણ તરીકે આગમન નિગમન પદ્ધતિના સંદર્ભમાં વિશિષ્ટ પરથી આપણે સામાન્ય તરફ જવું, તુલનાત્મક પદ્ધતિના સંદર્ભમાં જ્ઞાત પરથી અજ્ઞાત તરફ જવું, પ્રોજેક્ટ પદ્ધતિના સંદર્ભમાં મૂર્ત પરથી અમૂર્ત તરફ જવું. આ સૂત્રો વિષય વસ્તુની રજૂઆતને સરળ અને ક્રમિક બનાવે છે. આમ સૂત્રો માર્ગદર્શક દીવાદાંડી બની રહે છે.
ટૂંકમાં અધ્યાપનના સૂત્રો અધ્યાપન કાર્યની સફળતાની ગુરુ ચાવી છે. અધ્યાપનના સૂત્રોમાં આજે આપણે જ્ઞાત પરથી અજ્ઞાત તરફ વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી પાસે જે જાણકારી છે તે જ્ઞાત કહેવાય, જે જાણતો નથી તે અજ્ઞાત કહેવાય. શિક્ષક વિદ્યાર્થી જે જાણતો હોય તેનો આધાર લઈને નવા જ્ઞાનની રજૂઆત અધ્યાપન કાર્ય દરમિયાન કરવી જરૂરી છે. જ્ઞાતના પાયા ઉપરથી જ અજ્ઞાતની નવી ઇમારત ચણવી જોઈએ. નવું જ્ઞાન શીખવતી વખતે વિદ્યાર્થીના સંબંધિત પૂર્વે અનુભવોને ધ્યાનમાં રાખવા જોઈએ. નાના બાળકોનું અનુભવ ક્ષેત્ર તેના ઘરથી શરૂ થાય છે અને છેક વિશ્વ સુધી વિસ્તરે છે. જ્ઞાનનો આરંભ હંમેશા પરિચિત પ્રસંગો, ઘટના બાબત, શબ્દો દ્વારા થાય છે. શિક્ષકે અધ્યાપનનો આરંભ પૂર્વ જ્ઞાનના આધારે, જ્ઞાત બાબતોને આધારે કરવો જોઈએ. વિદ્યાર્થીને અજ્ઞાત મુદ્દા શીખવા તરફ દોરી જવા જોઈએ. અજ્ઞાત બાબતોનું જ્ઞાન વિકસે તે માટે અધ્યાપકે વિષયાભિમુખ કૌશલ્ય અજમાવવું પડે છે. હવે આપણે તેના ઉદાહરણો જોઈશું. અધ્યાપન કાર્ય દરમિયાન શિક્ષકે ઋતુઓના અનુભવના આધારે વર્ષના મહિના શીખવી શકે. ગણિતનો શિક્ષક ગણિતમાં સરવાળા બાળકો જાણતા હોય તો તેનો આધાર લઈને પુનરાવર્તિત સરવાળા તરીકે ગુણાકાર શીખવી શકે. ઘર વપરાશની વસ્તુના આકારો પરથી આપણે બાળકોને ભૂમિતિ શીખવી શકી. પર્યાવરણમાં ઘરની દિશાઓ, ગામની દિશાઓનો આધાર લઈને સમજાવી શકીએ. વિજ્ઞાન શિક્ષક વિદ્યાર્થીઓનું કેમેરાનું પૂર્વ જ્ઞાન ચકાસી આંખને રચના સમજાવે છે. શિક્ષક આ સૂત્રોની મદદથી શૈક્ષણિક અનુભવો પૂરા પાડે તો વિદ્યાર્થીનું ધ્યાન કેન્દ્રિત થાય છે. હવે આપણે જ્ઞાત પરથી અજ્ઞાત સૂત્રોના ફાયદા વિશે જોશું. સૂત્રોના આધારે અધ્યાપન કાર્ય કરવાથી કેટલાક ફાયદા થાય છે. વિદ્યાર્થીઓનો જ્ઞાનાત્મક અને સંવેગાત્મક સ્તરે સંબંધ પ્રસ્થાપિત થાય છે. નવું જ્ઞાન શીખવું સરળ બને છે. વિદ્યાર્થી શીખવા માટે તત્પર બને છે. પૂર્વ જાણકારી અને નૂતન જ્ઞાનનો આરંભ કરી શકાય છે. રસરૂચિ વધારી શકાય છે. જો વિદ્યાર્થી મિત્રોને આવા નવા નવા સૂત્રો સાથે શિક્ષણનું જ્ઞાન આપવામાં આવે તો શિક્ષણ વધુ અસરકારક બને છે. ધન્યવાદ.